નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એક નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેને આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ એક નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ બાંગ્લાદેશ ભારત મૈત્રી વાર્તાનું નવમું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે બાંગ્લાદેશના કોક્સમાં બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ કયા દેશના પર્વતારોહી નિર્મળ પૂર્જાએ દુનિયાની ચૌદ સૌથી ઊંચી ચોટીઓ પર ચડાઈ કરવાનો રેકોર્ડ બનાવ્યો તો તેઓ છે નેપાળ પાટનગર કાઠમાંડુ પ્રધાનમંત્રી ખડગપ્રસાદ ઓલી રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી અને ચલણ છે નેપાલી ફાર્મિંગ પર કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો તે રાજ્ય છે તમિલનાડુ તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવાઈલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર એકત્રીસ ઓક્ટોબરથી એક ભારત શ્રેષ્ઠ ભારત ચાર દિવસીય પર્વનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીનું દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ ભારતે હાલમાં કયા દેશ સાથે ઉચ્ચ સ્તરીય રણનીતિક ભાગીદારી પરિષદની સ્થાપના કરી ભારતે સાઉદી અરબ સાથે મળીને આ પરિષદની સ્થાપના કરી છે સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા સલમાન બિન અબ્દુલ અજીજ અલ સાઉદ અને ચરણ છે સાઉદી રિયાદ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ એકત્રીસ ઓક્ટોબરે આઈ એસ ની સભાના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું તો આ સભાના સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું એ બીજું હતું આઈ એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ તેની સ્થાપના બે હજાર પંદરમાં મુખ્ય મથક આવેલું છે ગુરુગા ગુરુગ્રામમાં અને મહાનિદેશક છે એચ ઈ ઉપેન્દ્ર ત્રિપાઠી પ્રશ્ન સાત હાલમાં કેન્દ્રના પ્રથમ કોમન ફાઉન્ડેશન કોર્સનો પ્રારંભ ક્યાંથી શરૂ કરવામાં આવ્યો તો તે શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાંથી ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન આઠ રાજ્ય ડ્રિંક ફ્રોમ ટેપ મશીન પર યુનિસેફ સાથે એક લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહયોગ કરી તો તે રાજ્ય છે ઓડિશા યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ તેની સ્થાપના અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ અને મુખ્ય મથક આવેલું છે ન્યુયોર્કમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન નવ હાલમાં જ કોને હેલ્થ પ્રિવેન્ટિવ ટૂલ લોન્ચ કર્યું તો તે કહ્યું છે ફેસબુક પ્રશ્ન દસ હાલમાં જ આઈસીસીએ કયા ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ તો તે છે ક્રિકેટર હસન આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન અગિયાર હાલમાં જ રૂપિયા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી ભારતે સમજૂતી કરી છે સાઉદી આરબ સાથે સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા છે સલમાન બિન અબ્દુલ અજીજ અલ સાઉદ અને ચરણ છે રિયાદ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ પરમહંસ યોગાનંદ પર સ્મારક સિક્કો કોણે જાહેર કર્યું તો જે તે જાહેર કર્યું છે નિર્મલા સીતારમણ હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રી છે નિર્મલા સીતારમણ પ્રશ્ન તેર હાલમાં જ ચક્રવર્તી તુલા રાઘવાચાર્યનું અવસાન થયું તે કોણ હતા તો તેઓ હતા એક પત્રકાર પ્રશ્ન ચૌદ હાલમાં જ યુરોપિયન યુનિયનના કેટલા સભ્યોવાળું એક પ્રતિનિધિત્વ મંડળ જમ્મુ કાશ્મીરની સ્થિતિ જાણવા માટે ભારત આવ્યું તો આ પ્રતિનિધિત્વ મંડળમાં હતા સત્યાવીસ સભ્યો જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી પ્રથમવાર કોઈ વિદેશી પ્રતિનિધિ મંડળને ત્યાં આવવા માટેની મંજૂરી આપવામાં આવી છે પ્રશ્ન પંદર હાલમાં જ મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી તો તે જીતી છે લુઈસ હેમિલ્ટન થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ